સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન પરમ પરમગોપાલદેવે આભ્યંતર પ્રેરણામાં અવલોકન હાથ નોંધ બીજીમાં સોળમી નોંધમાં બધા નયને લક્ષ્યમાં લઈ તે આત્મદશા ઉપર ઘટાવ્યા છે તે અંગે છે આશય ગંભીર છે લખે છે એવંભૂત દ્રષ્ટિથી ઋજુસૂત્ર સ્થિતિ કર એવંમ ભૂત એટલે શુદ્ધ નયની અપેક્ષાએ જે મૂળ વસ્તુ છે તે અપેક્ષાએ તે દ્રષ્ટિથી ઘટે તે દ્રષ્ટિ ધ્યાનમાં રાખી સૂત્ર એટલે વર્તમાન સ્થિતિ જેમ છે તેમાં સ્થિતિ કર શુદ્ધ સ્વરૂપમાં વર્તન કર મૂળમાં તો નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ તેમાં સ્થિતિ કર તેનો જ કરતા અને તેનો જ ભોગતા બની રહે અને તે જ નિર્વિકલ્પ સ્વરૂપ છે મોક્ષ છે કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા સાકાર પરમાત્માની આ દશા છે લખે છે ચૈતન્ય જીન પ્રતિમાથા ચૈતન્ય જીન પ્રતિમાથા જીન મૂર્તિવત પણ ચૈતન્ય એટલે જ સજીવન મૂર્તિ થવાની વાત છે દેહધારી પરમાત્માનું રૂપ આ જ છે આગળ કહે છે રુજુસૂત્ર દ્રષ્ટિથી એવમ્બૂત સ્થિતિ કર રુજુસૂત્ર એટલે અત્યારે જે વર્તી પર્યાય તેને આધારે પણ એવમ્બૂત એટલે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ આત્મદશા હાંસલ કર તે જ પ્રકારે સ્થિતિ કર શુદ્ધ સ્વરૂપમાં જ રહે ઉપયોગ સ્વભણી જ દે અબંધ પરિણામે વ્યવહાર ચલાવવાની વાત છે વત્રમુદ બસો એંશીમાં લખે છે નાગ જેમ મોરલી ઉપર તેમ મન સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે બીજું નૈગમ દ્રષ્ટિથી એવમ ભૂત કર નૈગમ દ્રષ્ટિ એટલે વર્તનનું મૂળ લક્ષ્ય શું છે એ નિગમ એટલે સંકલ્પ સંકલ્પને ઉદ્દેશીને જે પ્રવર્તે અથવા સંકલ્પ જ જેનું પ્રયોજન હોય તે નેગમ નહીં કહેવાય ફિગરેટિવ વ્યૂ પોઈન્ટ કુમાર બની ઠનીને પરણવા જાય છે વરરાજા કહેવાય છે ભલે હજુ હસ્તમેળાપની વિધિ કે ફેરા ફરવાની વિધિ બાકી છે પણ વરરાજા જ કહેવાય તે રીતે નેગમ દ્રષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કરવી એટલે અત્યારની સ્થિતિમાં જે કંઈ કરવું છે તે એકમાત્ર શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાના નિર્ધાર સાથે જ સંકલ્પ સાથે જ કરવામાં આવે છે કરણી બધી છૂટવા માટે જ કરવી છે તે રીતે હવે બુદ્ધ દ્રષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર સાધ્ય તો માત્ર આત્મ સ્વરૂપ જ છે આ ખ્યાલ સતત ઉપયોગમાં રાખી બુદ્ધ દ્રષ્ટિનો ઉપયોગ સતત જાળવી રાખી નૈગમ વિશુદ્ધ કર એટલે કે વર્તમાન વ્યવહાર પણ તેને અનુરૂપ જ રાખ ધર્મની કહેવાતી કરણી તો આત્માર્થે જ અને વ્યવહાર પણ થાય ભોગથી દૂર એ રીતે નિપટાવાની વાત છે ત્રીજું એવમ એવંભૂથા એકીકરણની પ્રધાનતાવાળી જે દ્રષ્ટિ તે સંગ્રહ દ્રષ્ટિ કહેવાય છે સંગ્રહ દ્રષ્ટિ એટલે સર્વસામાન્ય ગણતરીમાં લેવું દાખલા તરીકે સર્વજીવ છે સિદ્ધસમ કે આત્મા એ જ પરમાત્મા એટલે બધા જીવોને સિદ્ધસમ ગણ્યા સંગ્રહ દ્રષ્ટિ સંગ્રહ દ્રષ્ટિના નિરૂપણને પણ શુદ્ધાત્મા બનવા ભણી દોરવી તે કેમ કે જીવનો શિવ થઈ શકે નરનો નારાયણ બની શકે એ જૈન જૈનેતર બંનેને માન્ય છે આગળ કહ્યું એવમ બુદ્ધ દ્રષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર એટલે કે શુદ્ધ સ્વરૂપ લક્ષ્યમાં રાખી લક્ષ ચૂકાય ન જતા પુરુષાર્થ ફોરવી બાહ્યથી ભલે અત્યારની દશામાં રહે છે પણ કર્મ દૂર કરે છે થાય ભોગથી દૂર મૂળ મતો જીનપદ નિજપદ એકતા એ હાંસલ કરવાનું છે આ રીતે શુદ્ધ સ્વરૂપ લક્ષ્યમાં રાખી વ્યવહાર પણ એવો કરે કે તે સાધનો વડે સાધ્યની પ્રાપ્તિ થાય પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત લખે છે અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી પણ તે દિવસ ધન્ય છે જ્યારે ઉદય પણ આત્માકાર વર્ષ છે એટલે એવંભૂત દ્રષ્ટિથી સંગ્રહ પણ વિશુદ્ધ કરવો છે ચોથું વ્યવહાર દ્રષ્ટિથી એવમભૂત પ્રત્યે જાન વ્યવહાર દ્રષ્ટિ એટલે અમુક મુખ્ય ગુણ લઈને વાત કરવી તે પૃથ્થકરણની પ્રધાનતાવાળી જે દ્રષ્ટિ તે વ્યવહાર દ્રષ્ટિ સર્વસામાન્ય ક્રિયાઓ કરવી પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર જ સમજ છે મૂળ લક્ષ્ય તો શુદ્ધ આત્મસ્વરૂપ હાંસલ કરવું તે જ છે આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી ફક્ત પૂર્વેનું ઋણ ચૂકતે કરવું છે એમ વચનામૂ ચારસો પંદરમાં લખ્યું છે આગળ લખ્યું એવંભૂત દ્રષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર શુદ્ધ સ્વરૂપમાં લક્ષ્ય રાખી વ્યવહારની નિવૃત્તિ શોધ અને તે મુજબ આચરણ કરતાં કરતાં નિશ્ચયની સિદ્ધિ થતી જાય છે વ્યવહાર પણ છૂટવા માટે જ છે બંધાવવા માટે નહીં હોત આ સવા પરિસવા વ્યવહાર કરે પણ રહે જળકમળવત સમયસર અધિકારની એકસો સત્તાણવી ગાથામાં કહ્યું તે મુજબ સેવે છતાં અણસેવતો અણસેવતો સેવક બને કાર્ય તણી ચેષ્ટા કરે પણ કાર્ય કરતાં નવ ઠરે આ મુજબ વર્તના થતાં જીવીને આશ્રોમાં સંવર થાય અને છૂટવાનું બને હોત આ સવા પરિસવા પાંચમું શબ્દ દ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા શબ્દ દ્રષ્ટિમાં પ્રત્યેક શબ્દનો વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરવામાં આવે છે અને તેનો અહીં સ્વીકાર થાય છે વ્યવહારમાં જે વર્તન હોય તે પ્રમાણે શબ્દનો અર્થ કરીને કહેવાય કરાય તે પરમકુપોલદેવ એ દ્રષ્ટિ પણ એવી જ કરવા કહે છે કે તે શુદ્ધ સ્વરૂપ ભણી લઈ જાય એટલે એવમભૂત પ્રત્યે લઈ જાય આત્મા શબ્દના યથાર્થ પ્રમાણે આત્મા તો શુદ્ધ દ્રવ્ય છે તો હવે શબ્દ દ્રષ્ટિએ પણ આત્મસિદ્ધિ કરવા ભણી જા શુદ્ધ સ્વરૂપ કરતો જા શુદ્ધ સ્વરૂપ બનતો જા એવમ બુદ્ધ દ્રષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર એટલે કે હવે શુદ્ધ સ્વરૂપના લક્ષ્ય શબ્દને પણ માત્ર શબ્દ ન રહેવા દેતા પરિણામે શુદ્ધ આત્મદશા હાંસલ થાય નિર્વિકલ્પ થાય એવું કર એક આત્મા 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 બીજો ધ્વનિ જ નહીં પરમાર્થ મૌન અને અંતરંગ વાચા તેજવાની વાત છે નિર્વિકલ્પ થવાની વાત છે સમાધિ શતકના સત્તરમાં શ્લોકમાં કહ્યું તે પ્રમાણે એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેત અંતરશેષ એશયોગ સમાસે ન પ્રદીપ પરમાત્મની છઠ્ઠું અભિરૂઢ દ્રષ્ટિથી એવમભૂત અવલોક સમઅભિરૂઢ એટલે નામ પ્રમાણે ગુણ હોય તે સમ્યક પ્રકારે ઉપર ચડે એવી દ્રષ્ટિથી શુદ્ધ આત્મપદ અવલોક આમ થતાં જેમ છે તેમ યથાર્થ અવલોકન થાય યથાર્થ દર્શન થાય જ્ઞાનીએ દર્શાવેલ ઉન્નત અંશે જોવાથી ખરું શુદ્ધ દર્શન સંભવે છે સમ્યક નેત્રની વાત છે ચાર વેદ પઠન કરેલ ઇન્દ્રપુતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા હતા આ શ્રેણીએ જોવાનું થાય ત્યારે યથાર્થ દેખાય એવમભૂત દ્રષ્ટિથી સમભિરુદ્ધ સ્થિતિકર કર ભૂત એટલે મૂળ શુદ્ધ દ્રષ્ટિએ ઉપર ચઢ આરુઢતા આ દ્રષ્ટિ હાંસલ થાય તો ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાળે રૂપ અપના એવમ ભૂત દ્રષ્ટિથી એવમ્બૂત થા એવમ એટલે મૂળ શુદ્ધ દ્રષ્ટિએ શુદ્ધ આત્મપદે સ્થિતિ થાય એ મુજબ કર આત્મા થઈને આત્માના લક્ષ્ય આત્મા અરતતા અરથતા શુદ્ધ આત્મા બની જાય પૂર્વે તીર્થંકરાધિ જ્ઞાની પુરુષે શુદ્ધ આત્મપદે સ્થિતિ કરી છે જે સત્પુરુષથી જાણી વિચારી સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે બહિરાતમ તજી અંતરઆત્મા રૂપ થઈ પરમાત્માને આરાધતા પરમાત્મા થવાય એવમભૂત સ્થિતિથી એવમ્ભૂત દ્રષ્ટિ સમાવ મૂળ શુદ્ધપદ હાંસલ થતાં પછી લેવા દેવાની કડાકૂટ્ટી છૂટા થાય અભેદ સ્વરૂપમાં સ્થિતિ કરવાની વાત છે પરાભક્તિની પરાકાષ્ઠા ધ્યાતા ધ્યાન અને ધ્યેય બધું એકરૂપ જ યથાર્થ સમજીને ક્ષમાયા શમમ એટલે એવમ્બૂત સ્થિતિથી એવમ્બૂત દ્રષ્ટિ ક્ષમાવો દાસો અહમ ભાવે આજ્ઞાકિત થઈ ભક્તિ કરતાં કરતા સો અહમ તે તું તત્વમ અસી થયું અને આગળ વધતા અહમ બ્રહ્માસ્મી થાય આત્મા અને પરમાત્મા એકરૂપ થઈ જાય અખંડ સ્વરૂપમાં સમાઈ જાય તે જ માર્ગ જ્ઞાનીની આજ્ઞાએ વર્તા અપકાળમાં ફળ મળે છે પરમ પરમપદની માથે આ ભાવે કોઈ ગુરુ નથી પોતે સ્વયંભૂ છે પોતે પોતાના તારણહાર નાચ છે વચ્ચ ત્રણસો છોતેરમાં લખ્યું અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાજચંદ્ર પ્રત્યે નમસ્કાર ચૈત્રવદ પાચમ સવંત ઓગણીસો સત્તાવન દેહ વિલયને દિવસે કહ્યું ભાઈ મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવું છું સુખ ધામ અને આ જ એવમ્બૂત સ્થિતિથી એવમ્બૂત દ્રષ્ટિ સમાવી એનો અર્થ છે હવે અખંડ સ્વરૂપમાં રમણતા થતાં મોક્ષની ઈચ્છા પણ રહી નથી કેમ મોક્ષ અહીં જ અનુભવાય છે